राहुल गांधी गुजरातना प्रवासे आवे તે પહેલા ફરી એક વખત ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો અને આખરે પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે આજ રોજ અધિકારીક રીતે રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપ્યા બાદ જયરાજસિંહે સ્પષ્ટપણે કીધું છે કે તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે તેઓએ રાજનીતિ નથી છોડી એટલે ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ પરમારે હવે સંકેત આપી દીધા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ચર્ચાઓ પણ થઈ રહી છે કે સી આર પાટીલ રદ્દી પટેલ સહિતના ભાજપના જે સિનિયર આગેવાનો છે તેઓની સાથે પણ જયરાજસિંહ પરમારની મુલાકાત થઈ ચૂકી છે અને તેઓ સત્તાવાર રીતે હવે ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાણ કરી શકે છે. અગાઉ પણ ગઈકાલે મહેસાણામાં જયરાજસિંહ પરમારના સમર્થકોએ પણ રાજીનામા ધરી દીધા હતા અને જયરાજસિંહ પરમાર લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા અને વારંવાર તેઓએ ટ્વિટરના માધ્યમથી પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી અને અગાઉ પણ જ્યારે અમિત ચાવડા પ્રમુખ હતા કે ભરતસિંહ સોલંકી પ્રમુખ હતા જે તે સમયે જયરાજસિંહ પરમારની નારાજગી સામે આવી હતી ત્યારે તેઓએ ખુલીને પોતાની નારાજગીઓ વ્યક્ત કરી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટી જયરાજસિંહ પરમારને મનાવવામાં નિષ્ફળ રહી છે અને આખરે તેઓએ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી દીધો છે અને હવે આવનારા સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને રાજનીતિ કરી શકે છે. જોકે કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત જયરાજસિંહ પરમારે નથી કરી પરંતુ 100% રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવે છે કે જયરાજસિંહ પરમાર હવે ભારતીય જનતા પાર્ટીમાંથી પોતાની આગળની રાજનીતિની કારકિર્દી શરૂ કરશે.